કે
દમાસ્કના અલી હુસૈન મોચી છે એની હજ સ્વીકારાય છે તો ત્યાં છે બીજો પ્રશ્ન છે એમ કે છે એવું કેમ બન્યું કે એ હજ કરવા નથી કે છતાં એની હજ સ્વીકારાય રહી છે ઈ બંને આ લોકો વાત કરતા હોય છે પછી બે ની વાત પૂરી થાય છે એટલે બે માણસ છે ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે અને શેખ અબ્દુલ્લા છે પોતે વિચારમાં પડી જાય છે કે એવી વ્યક્તિ કોણ છે કે મારે એને મળવું છે જે હજ કર્યા વગર પણ હજનું પુણ્ય છે ને મળ્યું છે એ વ્યક્તિને મારે મળવું છે એટલે શેખ અબ્દુલ્લા સવારમાં ઉઠી અને ક્યાં જાય છે તો કે દમાસ્ક ગામે તમને કીધું હતું દમાસ્ક એટલે કે સીરિયા દેશનું એક શહેર છે દમાસ્ક ગામમાં અલી શેખ અબ્દુલ્લા છે એ જાય છે હવે શું કરે છે કે સવારે ઉઠી અને તરત જ બીજા દિવસે દમાસ્ક જવા માટે નીકળી પડે છે હવે એને આ બી માણસ છે વાત કરતા હતા ઈ શેખ અબ્દુલ્લાએ સાંભળી દીધી એટલે એને થયું કે હું કે દિવસનો વિચારું છું કે મારે હજ કરવા જવું છે છતાં કે હું જઈ શકતો નથી અને આ વ્યક્તિ એવું કોણ છે અલી હુસૈને એવું શું કહ્યું કે હજ કરવા નથી જ છતાં પણ એને હજનું પુણ્ય મળ્યું છે એટલે એ વિચારે છે કે મારી એ વ્યક્તિને મળવું જ છે એટલે એને મળવા માટે એ દમાસ્કમાં સવારમાં નીકળી પડે છે એને પહોંચતા પહોંચતા ઈ અલી હુસૈન એના અલી હુસૈનના ઘરે પહોંચે છે અલી હુસૈન છે એ પહોંચી છે બરાબર એટલે એ કહે છે કે ભાઈ તમે એવું શું કર્યું પછી ત્યારે એ શેખ અબ્દુલ્લા છે તેમાં અલી હુસૈનને વાત કરે છે કે તમે એવું શું કાર્ય કર્યું કે તમે હજ કરવા નથી છતાં તમને હજ પુણ્ય મળી ગયું ત્યારે આ વાત સાંભળી અને તે અલી હુસૈન છે એ જરા બેહાન જેવા થઈ જાય છે હવે અલી હુસૈન કોણ છે તો એ મોચી છે એને પણ હજ કરવા જવું હોય છે અલી હુસૈન મોચી છે ખૂબ જ એ પણ ગરીબ હતા પણ એની હજ કરવા જવું તો એ શું કે છે ના ભાઈ કે એવું કઈ નથી કે હું પણ કે ખૂબ જ ગરીબ છું અને કે હું થોડા થોડા પૈસા ભેગા કરી અને મેં હજ કરવા માટે હું છાવી મને ઈચ્છા હતી એટલે મેં થોડા થોડા બધા પૈસા ભેગા કર્યા હતા પણ એ કે આ વખતે મારે હજ કરવા જવું છે જવાનું નક્કી જ હતું કોને તો કે અલી હુસૈને અલી હુસૈને આ વખતે હજ કરવા જવાનું નક્કી જ હતું પણ હજ પડવા જવાના બે દિવસ પહેલા એક બનાવ બન્યો જેના કારણે અલી હુસૈન છે એ હજ કરવા જઈ શકતા નથી હવે શું થયું એ અલી હુસૈન છે એ શેખ અબ્દુલ્લાને કહે છે કે ભાઈ કે જયારે હજ કરવા જવાનું હતું ને એના બે દિવસ પહેલા કે અમારા પાડોશમાં નાના છોકરા છે કે ખૂબ જ રોતા હતા કે તો કે પછી કે બહુ રોતા હતા કે મેં એને રોવાનું કારણ પૂછ્યું ત્યારે એ છોકરાએ એમ કીધું કે અમે કેટલા દિવસથી ભૂખ્યા છીએ અને અમે કાંઈ ખાધું નથી અમને ખૂબ જ ભૂખ લાગી છે હવે એ બાળકો જે હતા એના મમ્મી હતા એ ખૂબ જ બીમાર હતા એના પપ્પા હતા એ મૃત્યુ પામ્યા હતા એટલે એના ઘરમાં કોઈ પણ એ છોકરાને બહારથી લઈ આવીને જમાડ્યા હતા તો બનાવીને જમાડે એવું કોઈ વ્યક્તિ ત્યારે હાજર નહોતું એટલે અલી હુસૈનને શું થયું એને એ છોકરા ઉપર દયા આવી એટલે અલી હુસૈનને એવું વિચાર આવ્યો કે હું ગરીબ છું મારી પાસે કઈ એવું કઈ છે નહીં મારા છોકરાઓની મદદ કરું એટલે એને વિચાર આવ્યો કે મેં હજ પકડવા માટે જે પૈસા ભેગા કર્યા છે ને એ પૈસા હું એના છોકરા ગરીબ છોકરા જે છે એને આપીને એની મદદ કરું કે જેથી લોકો એ પૈસા એને આપી દઉં તો એનું કઈ ખાવાનું કે જમવાનું લઈ આવે એ લોકો પોતાની ભૂખ મીટાવી શકે એટલે એ વિચારથી અલી હુસૈન છે ને એ ભેગા કરેલા પૈસા હતા એ છોકરાને આપી દીધા બરાબર છે એટલે હવે શું થયું કે અલી હુસૈને કોને મદદ કરી હતી ગરીબ બાળકોને અલી હુસૈને મદદ કરી એટલે એને હજ એને વિચાર્યું કે હજ કરવા તો હું પછી પણ જઈ શકીશ પણ જો એ કે આ છોકરાઓની જે ભૂખ્યા ભૂખ્યા કઈ થઈ જશે તો એ કે એનાથી ખરાબ બીજું કાંઈ ન કહેવાય એટલે અલી હુસૈન ત્યારે એવો વિચાર કરે છે કે હું હજ કરવા માટે પૈસા પાછા ભેગા કરીશ અત્યારે આ પૈસા છે આ લોકોની સેવામાં હું વાપરી નાખું એટલે અલી હુસૈન બાળકોને મદદ કરે છે અને ત્યારે તે ઉપરથી જે ભગવાન છે આપણે કોઈ પણ ગરીબ વ્યક્તિને જયારે મદદ કરીએ છીએ ત્યારે ભગવાન છે ખૂબ જ ખુશ થાય છે કોઈ ગરીબ વ્યક્તિ કોઈ દુઃખમાં હોય એવી વ્યક્તિ હોય એને આપણે મદદ કરીએ ત્યારે ભગવાન ખૂબ જ ખુશ થાય છે એટલે જયારે અલી હુસૈન છે એ બાળકોની મદદ કરે છે ત્યારે એની હજ ઉપર ખુદાએ સ્વીકારી દીધી અને કહે છે કે ખુદાને ખુદાએ ક્યારે છે એમ તમે ગમે તેમ હોય તમે ખાલી એક દિલથી તમે ખાલી ભગવાનને પ્રણામ કરી લો નમસ્કાર કરી લો તો પણ એ સ્વીકારી લે છે
મંદિરે જાઓ એ જરૂરી નથી, પણ આપણું મન છે, આપણું દિલ છે એ ચોખ્ખું હોવું જોઈએ. એટલે ત્યારે અલ હુસેનની હજ છે એ સ્વીકારાયેલી છે અને અલ હુસેને શેખ અબ્દુલ્લાને બધી વાત કરી. ત્યારે આ વાત છે એ શેખ અબ્દુલ્લાને સમજાવી અને શેખ અબ્દુલ્લા છે એ પોતે અલ હુસેનને કહે છે કે વાહ, એમ કે સરસ, તમે એ કાર્ય સારું કર્યું. અને ત્યારે શેખ અબ્દુલ્લા છે એ અલ હુસેનનો હાથ પકડીને એનો હાથ જે છે એ ચૂમી લે છે અને કહે છે, અને ત્યારે એને પણ એવું ફીલ થાય છે કે આવા સરસ સારા માણસને હું મળ્યો છું અને આજે મને પણ એવું લાગે છે કે હું માણસને હું ભગવાનને પગે લાગું છું. એટલે આ એક આખો એ રીતે પામ છે. બરાબર, આના પછી નવેક્ચરમાં આપણે આના પ્રશ્ન જવાબ જોઈશું. થેન્ક યુ.